अबड़ासा तालुका पंचायत खाते वन अधिकार कायदा अंगे कार्यक्रम योजायो हतो। अबड़ासा तालुकाना नलिया खाते सहजीवन द्वारा तालुका पंचायतना सहयोगथी वर्कशॉप योजवामां आव्यो हतो। मालधारीओने चरियाण विस्तारमां सामुदायिक वन अधिकार मळे ते हेतुथी वन अधिकार अधिनियम अंतर्गत तालुका विकास अधिकारी श्री राजगुर साहेबनी अध्यक्षतामां तालुकाना तलाटी अने सरपंच श्री साथे कार्यक्रम योजवामां आव्यो हतो। आ कार्यक्रममां अबड़ासाना तलाटी सरपंच तालुका पंचायतना चूंटायेला प्रतिनिधिओ एम कुल केटला सभ्यो उपस्थित रह्या हता के जे अधिकार कायदो समग्र गुजरात राज्यमां अमली थई रह्यो छे त्यारे कच्छ जिल्लामां आवेल विविध जंगलोनी जमीनो आवेल छे जेमां मालधारीओ पशु चरियाण करे छे ત્યાં તેમને કાયદાની જોગવાઈ પ્રમાણે હકો મળે તે માટે કાર્યશાળા વિગતવાર માહિતી આપી હતી। સૌપ્રથમ સહજીવનના પ્રોગ્રામ કોઓર્ડિનેટર મહેન્દ્રભાઈ ભાણાણીએ સહજીવન સંસ્થા અને વન અધિકારના કાયદા વિશે માહિતી આપી હતી। ત્યારબાદ રમેશ ભટ્ટી એક્સપર્ટ કમિટી ભારત સરકાર દ્વારા કાયદાના ઉદ્દેશ્યો જોગવાઈઓ અને ગ્રામ પંચાયતની ભૂમિકા તેમજ માલધારીઓને થનારા ફાયદાની વિગતવાર જાણકારી આપી હતી। તેમણે કહ્યું હતું કે આ ઉપયોગથી આ સાથે 40 ગામોમાં વનની જમીન આવેલી છે અને ચરિયાણ ભૂમિમાં માલધારીઓ પશુ ચરિયાણ કરાવે છે। આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી જેપી રાજગોર સાહેબે જણાવ્યું હતું કે સહજીવન સંસ્થાના ખૂબ ઉદ્દેશ્ય સાથે માલધારીઓની જંગલ જમીનમાં ચરિયાણનો હક મળે તે માટે આવ્યા છે। સરકારના પ્રવર્તમાન કાયદાનું અમલીકરણ કરી માલધારીઓને ફાયદો મળે તેવો ઉમદા કાર્ય થઈ રહ્યું છે, જેના માટે આપ સૌનો તલાટી સરપંચે પોતાની જવાબદારી સમજી કાયદાનું અમલીકરણની પ્રક્રિયા કરવા જણાવ્યું છે। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કારોબારી ચેરમેન શ્રી જાફરભાઈ, શાસક પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા તેમજ વિરોધ પક્ષના નેતા મહાવીરસિંહ જાડેજા ઉપસ્થિત રહી અને વન અધિકારના કામમાં લાગી જવા હાકલ કરી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા આમદ પડિયાર, વિશ્વદીપ ઠક્કર, ઋતુજા મિત્રા ઘણાએ સહયોગ આપ્યો હતો। આ ઉપરાંત અબડાસા તાલુકા પંચાયતના કર્મચારી મળી વ્યવસ્થા સંભાળી હતી। મારું નામ રમેશ ભટ્ટી છે, હું સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરલિઝમ સંસ્થામાં કામ કરું છું અને ભારત સરકારનું જનજાતિ કાર્ય મંત્રાલય છે એમણે વન અધિકાર અધિનિયમ ઉપર એક એક્સપર્ટ કમિટી બનાવેલી છે, એ કમિટીના હું મેમ્બર છું। તો આજે અબડાસા તાલુકામાં આજે વન અધિકાર અધિનિયમ 2006 જેનો સમગ્ર દેશમાં અમલ ચાલે છે અને ગુજરાતના બિન અનુસૂચિત વિસ્તારો એટલે કે કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા જ્યાં આદિવાસી નથી પણ માલધારી લોકો વસે છે એવા વિસ્તારમાં વન અધિકાર કાયદાનો અમલ કરવા માટે અમે આ જે તાલુકા પંચાયત છે ત્યાં તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજગોર સાહેબ અને એમના નેજા હેઠળ અબડાસા તાલુકાના તમામ તલાટીઓ, સરપંચશ્રીઓ અને જે ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની સાથે એક કાર્યશાળા એટલે કે એક સેમિનાર અમે આયોજન કરેલા હતો અને આ સેમિનારમાં અમે ખાસ કરીને અબડાસા તાલુકો કે જ્યાં કણે ફકીરાની જત અને સુમરા નોડે આ ઘણી બધી પ્રકારના જે માલધારી લોકો વસે છે, રબારી પણ છે અહીંયા, તો એમના જે પશુઓ જંગલ ખાતાની જમીનમાં વર્ષોથી ચરવા જતા હોય તો એ આ કાયદાની જોગવાઈ મુજબ એમને પશુઓને ચરવા માટે અને ચરિયાણમાં જવા માટે અધિકાર મળે એની પ્રક્રિયા કેવી રીતના થાય અને પ્રક્રિયા કરવા માટે તલાટીઓની શું ફરજ છે અને શું ભૂમિકા છે એ કાયદાની સમજણ આપવા માટે આજે અમે અમારી સંસ્થા અહીંયા આવેલા હતા અને આજે બહુ જ સરસ સેમિનાર થયો। લગભગ 101 જેટલા સભ્યો આજે હાજર હતા જેમાં તલાટી, સરપંચ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપરાંત તમામ અધિકારીગણ હતા અને અમે આજે આ તમામ અધિકારીઓને ભારત સરકારનો જે આ કાયદો છે વન અધિકાર કાયદો એટલે કે જેમ રાઇટ ટુ ફૂડ એક્ટ છે, જેવી રીતના રાઇટ ટુ એજ્યુકેશન એ પણ એક કાયદો છે, એવી રીતના વન અધિકાર કાયદો કે જેમાં જંગલ ખાતાની તમામ જમીનો ઉપર સ્થાનિક માલધારીઓને ત્યાં પોતાનો માલઢોર લઈ જઈ શકે, છૂટથી ચરાવી શકે અને એમને કોઈ પણ જાતની કોઈ મુશ્કેલી ન પડે અને આજીવન પોતાના પશુઓ ચારી શકે એ અધિકાર કાયદેસર મળે એ પ્રક્રિયા સમજાવવા માટે અમે આવેલા હતા અને એનો અમને ખૂબ સારો પ્રતિભાવ આજે મળેલો છે અને અમારી સાથે અમારી જે ટીમ છે ખાસ કરીને મહેન્દ્રભાઈ ભાનાણી અને અહમદભાઈ, ઋતુજાબેન આ આખી ટીમ સમગ્ર કચ્છમાં કામ કરે છે અને અબડાસા તાલુકો એવો ફર્સ્ટ તાલુકો છે જ્યાં આ પ્રકારના અધિકારીઓ સાથે અમે પહેલો વર્કશોપ કરી શકીએ હોઈએ અને ખાસ કરીને તાલુકા વિકાસ અધિકારીએ અમને એક ખાસ આશ્વાસન આપ્યું છે કે અબડાસા તાલુકાના જે ગામો છે અને જ્યાં જ્યાં જંગલ ખાતાની જમીનો આવેલી છે, રખાલ, વીડી, અનામત જંગલ, પ્રોટેક્ટેડ ફોરેસ્ટ, એ તમામ ગામોમાં ગ્રામસભા ભરી વન અધિકાર સમિતિની રચના કરી, દાવાઓ તૈયાર કરી અને પ્રાંત સ્તર અને તેમજ જિલ્લા સ્તર સુધી પહોંચાડી અને કચ્છના અને ખાસ કરીને અબડાસા તાલુકાના માલધારીઓને
પશુના ચરિયાણના અધિકાર મળે એ પ્રક્રિયા અહીંયા જલ્દીથી પૂરી કરવા માટે અમને ખાસ આશ્વાસન પણ એમણે આપેલું છે. જીડીસી ન્યૂઝ સાથે રમેશ ભાનુશાલી, અબડાસા, કચ્છ.